અમદાવાદમાં આવેલા રામાપીર ટેકરાના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. સ્માર્ટ સિટી અમદાવાદના સૌથી મોટા સ્લમ વિસ્તાર વાડજ રામાપીરના ટેકરાના મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા રેલી સ્વરૂપે, અને તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રામાપીરના ટેકરા વાડજથી નીકળી કલેક્ટર કચેરી તેઓ પહોંચ્યા. સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ તેમજ રજૂઆત કરવા સ્થાનિકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ થઈ રહેલા ગેરરીતિ, બોગસ લોકોને મકાન ફાળવતા તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વાસ્તવિક લાભાર્થીઓની સામે બોગસ લોકોનો સર્વે કરી મકાનો આપતા હોવાને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અગાઉની માગણીઓને લઈને અસંમત લોકો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં રામાપીરના ટેકરા પર ડિમોલિશનની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે. મારું નામ રમેશભાઈ એમ પરમાર. આજે આપ કલેક્ટર કચેરીની અંદર ગયા અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી, શું રજૂઆત? અમે કલેક્ટર સાહેબને રજૂઆત એ કરવા આવ્યા હતા કે અમદાવાદમાં અમારા રામાપીરના ટેકરામાં શ્રમ રિહેબિલિટેશન સ્કીમ ચાલી રહી છે, એમાં 6 સેક્ટર પાડવામાં આવે છે. એમાં કેવું હોય છે કે પબ્લિક પ્રાઇવેટ પ્રોપર્ટી મુજબ લોકોની એને પરમિશન લેવી પડે, તો અહીંયા કોઈ પરમિશન લેવામાં આવી નથી અને અમારા મકાનો તોડી પાડવાનો એક 400 બિલ્ડરોના લાભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને અમને લુકા તત્વો દ્વારા ધમકી આપી અને મકાનો ખાલી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેનું આવેદનપત્ર અમે અમદાવાદના અમારા રામાપીરના ટેકરાના 6,000-7,000 વ્યક્તિઓ અહીં ગાડી અબાલુ વૃદ્ધ સાથે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. કલેક્ટર તરફથી શું રિસ્પોન્સ? એમના તરફથી તેમાં કે હું સાહેબ હું ઉપરથી રજૂઆત કરીશ અને તમારી અરજી હું ત્યાં પહોંચાડીશ. અત્યારે ડિમોલેશનની કાર્યવાહી માટે શું કરવામાં આવી રહ્યું છે ત્યાં? પીપીપી યોજના મુજબ ડિમોલેશનની કોઈ કાર્યવાહી હોતી નથી, એ ગેરસંવિધાનિક છે. એમાં ડિમોલેશન હોતી નથી, પબ્લિક પોતાની રીતે જ પોતાનું મકાન પાડીને અને સરકારે ખુલ્લી કરી આપવામાં આવતી હતી. તેમ છતાંય કોર્પોરેશને કોઈ પણ જાતનો ઓર્ડર કર્યા વગર બરોબર ડાયરેક્ટ જાહેર સૂચના દ્વારા અમારા મકાન પાડી નાખવા માટેનો એટલે ગભરાઈ ગયેલી પબ્લિક પોતાના 3 દિવસથી લાઇટો બંધ કરી દે, હવે હજુ કોઈએ ખાધું નથી. કડકડતી ઠંડીમાં લોકો પોતાના સામાન સાથે બહાર બેસી રહ્યા છે અને આટલા બધા લોકોને મકાન ભાડે ક્યાંથી મળશે એ બધી રજૂઆતો કરવા માટે અમે કલેક્ટર